जय श्री कृष्णा, जय स्वामीनारायण, जय हिंद। मारा प्यारा फिनोलियन सावजन ने मारी नानी नानी डॉक्टर दीदियों ने अने खूब खूब अभिनंदन एमना पेरेंट्स ने बधाने के तमारा थकी पेरेंट्स थकी जे डिसीजन पावर लेवानो होय आपणे जे स्पेशल ड्रॉप बेच करावी छे एमा डिसीजन पावर माटे तो सौथी पहेला स्पेशल थैंक्स टू बधा पेरेंट्स ने कहेवा मांगु छुं के तमे तमारा बाळकोने हिम्मत आपीने तमे अहीं मोकलेला અને જેમનું અમે કેરિયર બહુ મોટું ઘડેલું છે। આજે ખુશીનો દિવસ કે જે રિઝલ્ટ આવ્યું છે આપણું અને રિઝલ્ટમાં જે ચાર ચાંદ લગાવી દીધા છે બધા સ્ટોન્સોએ અને ખાસ કરીને હું તમને બે પર્સનાલિટીને મળવા માંગુ છું આજે। કે લોકોએ પહેલા વર્ષે ઓછો સ્કોર હોય કે જેમને સેલ્ફ ફાઇનાન્સમાં પણ મળવાના ફાફા હોય, ફાફા નહીં પણ 100% ના જ મળતો હોય સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસમાં, અને આ વખતે એ લોકો ફર્સ્ટ રાઉન્ડમાં જ ગવર્મેન્ટ એમબીબીએસમાં એની ઈચ્છા પ્રમાણે એની કોલેજમાં જે એડમિશન લેશે એવા બે સ્પેશિયલ પર્સનાલિટીને મળવા માંગુ છું। સૌથી પહેલા આપણું આ વખતનું રિઝલ્ટ કે જે જાહેર રિઝલ્ટ, સૌથી પહેલી વસ્તુ કહું તમને કે ગયા વખતે જેને ઓછો સ્કોર આવ્યો હોય, જેને 450 ના થતા હોય, જેને સેલ્ફ ફાઇનાન્સમાં ના મળતું હોય, 450 તો બહુ દૂરની વાત છે। અમુક સ્ટુડન્ટ્સને હું નામ આપીશ, અમે એ સ્ટુડન્ટ્સને મળાવીશ બી તમને કે જેમને ગયા વખતે 196નો સ્કોર હોય, 196 ખાસ સમજો, 196 એટલે 196, અને આ વખતે એમને 593 593નો સ્કોર કરેલો હોય, કે જેમને ગયા વખતે માની લો કે 147 એક સ્ટુડન્ટ છે આપણો કે જેમને આ વખતે 600+ સ્કોર કરેલો છે, આવા બધા સ્ટુડન્ટ્સને હું નેક્સ્ટ વિડીયોમાં મળાવીશ। આ વખતે હું નામ બી આપી દઉં, ચલો થોડુંક ડીપ, કે જેમને 196નો 196નો સ્કોર હતો અને 593નો સ્કોર છે, આવા વિદ્યાર્થીને હું નેક્સ્ટ વિડીયોમાં મળે છે। પણ આજના લેક્ચરમાં, આજના મોટિવેશનમાં ખાસ કે પ્રિપેરેશન કઈ રીતે કરવી, કેટલી પ્રિપેરેશન કરવી, ક્યાં હદ સુધીની પ્રિપેરેશન કરવી, એમના માટે હું બે પર્સનાલિટીને તમને મળાવીશ, બે ના મારી નાની નાની દીકરીઓને બોલાવીશ કે જે ફ્યુચર્સ ડૉક્ટર છે, કે જે આજથી થોડા વર્ષો પછી બહુ મોટા જાયન્ટ ડૉક્ટરો છે, એ લોકોને આજે મળવા માંગુ છું। સૌથી પહેલો આપણું રિઝલ્ટ ખાસ કે આ બધા જ ભૂલકાઓ ગયા વખતે કે જેમને સેલ્ફ ફાઇનાન્સમાં ના મળી શકવાની પોસિબિલિટી હતી ને આ વખતે બહુ મોટો સ્કોર કરીને જે 600+ લાવ્યા છે, 500+ લાવ્યા છે, ફૂલી રિઝલ્ટ, હજુ તો આ આપણો શું કહેવાય રિઝલ્ટ કાઉન્ટિંગ કરવાનો સમય ચાલુ જ છે અત્યારે, હજી રિઝલ્ટ આપણું કાઉન્ટ થાય છે, પણ જેટલાના રિઝલ્ટ આવી ગયા છે એ લોકો બધા અહીંયા આપણે ડિસ્પ્લે કરેલા છે। સો વધારે વાત કરવા કરતાં હું સૌથી પહેલાં બે મારી દીકરીઓ જે છે મારી પાસે ભણેલી છે, મારી પાસે ભણેલી મારી બધી દીકરીઓ અને મારા જે ભણેલા છે મારી પાસે સાવજો, એને હું અલગ અલગ વિડીયોમાં તમને એમનું પ્રિપેરેશન કેવી રીતે કરેલી હતી એ લોકોએ, એમના માટે ખાસ જુનિયર્સને મોટિવેશન મળે કે કેવી રીતે નાના સ્કોરમાંથી, કેવી રીતે ખાલી 150-200ના સ્કોરમાંથી એ લોકો 600 સુધી પહોંચી ગયા છે, 600+ પહોંચી ગયા છે, કેટલી પ્રિપેરેશન કરતા એમના માટે ખાસ આ બે દીકરીઓ પાસે આપણે સાંભળીએ। હવે બે મારી દીકરીઓને તમને મળવા માંગુ છું કે જેમને જાયન્ટ સ્કોર કરવાનો છે, બે વખતે સેલ્ફ ફાઇનાન્સમાં એમબીબીએસમાં નહોતું મળે એમ, અને આ વખતે બહુ સારો એવો સ્કોર કરેલો છે, અને અમને રાજકોટ, બંને દીકરીઓ રાજકોટની છે, અહીંયા રાજકોટ મેડિકલ કોલેજમાં એને આરામથી એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં જ મળી જશે। તો સૌથી પહેલા તો આપણે એમને જાણીએ કે આ વખતનો સ્કોર કેટલો છે, ગયા વખતનો સ્કોર કેટલો છે એ પણ જાણીએ, આ વખતનો સ્કોર કેટલો છે આપણે પ્રિયાંશી, સૌથી પહેલા લુણા ગયા પ્રિયાંશી, આપણે ગયા વખતનો સ્કોર કેટલો હતો પ્રિયાંશી? ગયા વખતનો 438 હતો, આ વખતે 627 છે, આ વખતનો 627 નો 627 નો સ્કોર છે। આપણે ખુશી પાસેથી જાણીએ, ખુશીને આ કેટલો સ્કોર હતો ગયા વખતે? ગયા વખતે મારે 410 નો સ્કોર હતો અને આજ વખતે મારે 626 નો સ્કોર છે। યસ, 626, બંને ખાસ બેનપણીઓ આજે એમનો સાથે મોટિવેશન લેક્ચર, તમને ગાઈડન્સ માટેનો લેક્ચર બનાવવાનું રીઝન એ કે બંને દીકરીઓ સાથે જ આવતી, આખો દિવસ સાથે જ રીડિંગ, સવારથી લઈને સાંજ સુધી સાથે જ એકબીજાની સાથે ડિસ્કશન, ડાઉટ સોલ્યુશન બધું જ સાથે વર્ક કરતા, અને આ વખતે એમને જાયન્ટ સ્કોર કરેલો છે। અને તમે વિચાર કરો કેટલો સારો સ્કોર, આમને 627 627 નો સ્કોર છે, આમને 626 626 નો સ્કોર છે, તો આ લોકોને આટલો બધો નાના સ્કોરમાંથી હાઈ સ્કોર કરવો, 600+ જો 600 સુધી લાવવા માટે પણ માણસો કેટલી પ્રિપેરેશન કરતા હોય, 600 પછી 601 માત્ર એક માર્ક્સ વધારવા હોય તો જેટલી 600 સુધી પ્રિપેરેશન જોઈએ ને એટલી જ પાછી એક માર્ક્સ વધારવા માટે જોઈએ, તો આ લોકો બોર્ડરની પારે કહેવાય, મતલબ એમને એડમિશન મળશે કે નહીં મળે એવું ટેન્શન ના હોય,
રાજકોટ મેડિકલમાં ઓપન કેટેગરીમાં આરામથી ગવર્મેન્ટમાં એડમિશન મળી જશે એમને, કારણ કે 627 એટલે બહુ જાયન્ટ સ્કોર કર્યો હોય, કે જેમને ગયા વખતે સેલ્ફ ફાઇનાન્સમાં પણ નહોતું મળેલું અને આ વખતે એને ગવર્મેન્ટમાં. સો બધા ભૂલ, આમ તો બધા પેરેન્ટ્સને બાળકો શરૂઆતમાં પહેલા એવું વિચારે કે એક વર્ષ બગડે કે તો શું કરવું. હું એક ક્વેશ્ચન પૂછું આમ તો તમારી સામે જ આ બંનેને, માની લો કે આપણે રોલા ખુશી 410 હતા, તમને માની લો કે ગયા વખતે સેલ્ફમાં ન મળે, ચલો આયુર્વેદમાં મળે, આયુર્વેદમાં જો કે ગવર્મેન્ટમાં નહોતું મળે, આયુર્વેદમાં પણ સેલ્ફ મળ્યો હોત, આ વખતે માની લો કે એવું બધા વિચારતા હોય કે ભાઈ એક વર્ષ બગડે છે તો એક વર્ષ બગાડવું નથી આપણે લઈ લેવું છે. માની લો કે તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વાળા આયુર્વેદ વાળા તમને ઓફર કરે કે ચાલો તમારું એક વર્ષ ના બગડે, તમને આ વર્ષે સેકન્ડ યરમાં તમને આયુર્વેદમાં સેલ્ફ માપી દો, તમે લઈ લો કે ના લઈ લો? ના લઉં. કેમ? શું કામ ન લ્યો? તમારું વર્ષ નહીં બગડાય. કારણ કે મિશન હતું કે એમબીબીએસ જ કરવું છે ને, ડોક્ટર બનવું છે ને, બધાની સેવા કરવી જ છે, એટલે એક મિશન તમે બનાવી લ્યો. બીજી વસ્તુ કે ચલો આ વર્ષે સેકન્ડ યરમાં આપી દે ને એમબીબીએસમાં, એટલે સોરી આયુર્વેદમાં, કે એનું વર્ષ ના બગડે, છતાં બી ના લે. 70 વર્ષની આપણી લાઈફ હોય, હજી 70 વર્ષની લાઈફ હોય, એક જો માણસો એજ્યુકેશન પૂરો કરવા છે 4-5 વર્ષ જોબ શોધવા માટે રખડતા હોય ત્યારે કોઈને વર્ષ બગડતો નથી, પણ અત્યારે ખાલી 8-1 મહિના જો અમારે પાછું ફરી પાછું કરવાનું થાય ને, માત્ર લાઈફના 8 મહિના જો તમારું બાળક મહેનતું હોય, હોશિયાર કરતા પહેલા હું એવું બોલું છું કે મહેનતું હોય તો યાદ રાખજો, પૈસા બનાવવામાં લાઈફમાં 5 જ વર્ષ જોઈએ છે, એવું નથી કે આખી જિંદગી કમાવવું પડે, 5 જ વર્ષ જોઈએ છે. તમે એવા સ્ટેજમાં જાઓ, માની લો કોઈ સામાન્ય સ્ટેજમાં આવેલું હોય, માની લો કોઈ સપોઝ મજૂરી કરતા હોય, તો મજૂરી કરનાર વ્યક્તિ આખી જિંદગી કમાઈ તો એની પાસે પૈસા નથી બનવાના, પણ સારા સ્ટેજમાં જાઓ. હવે આ લોકો સારા ડોક્ટરો બને, જો પૈસા જરૂરી છે, પણ પૈસા બની ગયા પછી સેટિસ્ફેક્શન ફેક્ટરી દે, પછી આમને કીધું કે ભાઈ મારે સમાજની સેવા કરવી છે તો એ સમાજની સેવાની વૃત્તિ તમારામાં જાગશે. પણ સમાજની સેવાની વૃત્તિ ક્યારે જાગે, તમારી પાસે સેવાની વૃત્તિ ક્યારે જાગે, તમારી પાસે થોડુંક ફાઇનાન્શિયલી ફંડ આવી જાય પછી. પણ ફાઇનાન્શિયલી ફંડ આવવા માટે પહેલા તમારે એવું સ્ટેજ તો ક્લિયર કરવું પડશે ને, તમારે એવા સ્ટેજ ઉપર જવું પડશે, એવા એમબીબીએસ ના સ્ટેજ ઉપર જવું પડશે, તમે સારામાં સારા ડોક્ટર બનો, તમે સારામાં સારી ડિગ્રી મેળવો, અને ડિગ્રી મેળવવા પછી તમારી ઇન્કમ તો આવવાની છે, પછી તમે થોડા વર્ષો પછી તમને એક જ તમારા અંદરથી હશે કે ભાઈ મારે હવે સમાજની સેવા કરવી છે, તમારી જેટલી પૈસાની નીડ છે એટલી તો તમારી થોડા વર્ષોમાં જ પૂરું થઈ જશે એમબીબીએસ પૂરો કર્યા પછી, તો તમારા સમાજની સેવા કરવી હોય તો એના માટે તમારે એક વર્ષ તો તમારે ધીરજ રાખવી જ પડે, ધીરજ રાખીને તમારે સ્કોર કરવો જ પડે. અને સ્કોર આ વર્ષે આમ તો ગયા વખતે તમારે બેને રિઝલ્ટ આવ્યું ત્યારે શું હતું, આમ કેવી ખુશી હતી, આ ખુશીને કેવી ખુશી હતી, પ્રિયાંશીને કેવી ખુશી હતી એ આપણે પહેલા જ ખાણીએ. ગયા વખતે રિઝલ્ટ આવ્યું ત્યારે શું હતું તમારે? ગયા વખતે રિઝલ્ટ આવ્યું ને એટલે ઘરમાં ગયું હતું કે શું કરવું હવે આગળ, પછી પહેલા તો આમ ખુશી કેવી કરી, જરા નહોતી હતું જ ને કે થાશે કે નહીં થાય, સેલ્ફ ફાઇનાન્સ મળશે કે નહીં મળે, સેલ્ફ ફાઇનાન્સમાં મળશે કે નહીં મળે એવા વિચારો હતા. તમે વિચાર કરો આ વખતે કેવો ફીલિંગ આવે છે આમ સ્કોર આવ્યા પછી? આ વખતે તો એવું લાગે છે કે મળી જ જશે પીડીયુમાં, લાગે છે મળશે જ, હા મળશે જ. 626 ના ગયા વખતે ઓપન કેટેગરીમાં ઈડબ્લ્યુએસની માને માની લો વાત કરીએ, કોઈ ઓપન કેટેગરીમાં એ બિલોંગ કરતું હોય ઈડબ્લ્યુએસમાં, તો 571 ઈડબ્લ્યુએસમાં, અને જનરલ કેટેગરી જે છે જેને ઈડબ્લ્યુએસનું તેને 575 એટલા સ્કોરમાં પણ ગયા વખતે રાજકોટ મેડિકલમાં મળતો હતો, રાજકોટ પીડીયુ મેડિકલમાં મળતો હતો. તો આ વખતે આ લોકો એનાથી બેરિયરથી પર છે. ઓકે, બંને દીકરીઓએ એકચ્યુઅલમાં પ્રિપરેશન આટલો બધો જાયન્ટ સ્કોર કર્યો, કે જેમને ગયા વખતે ઓછો સ્કોર હતો આ વખતે જાયન્ટ સ્કોર કર્યો, તો કેવી રીતે કર્યો? તમારી મહેનતનો રાજ બતાવો. બીજી વસ્તુ કે તમારે પોઝિટિવિટી શું રાખતા એમ, તો એમના માટે તમે શું કરતા? ખાસ કરીને બંને દીકરીઓ પાસે સાંભળીએ, પહેલા પ્રિયાંશીથી સ્ટાર્ટ કરીએ કે આ લોકો કેવી રીતે સ્કોર કર્યો છે એમ. પહેલાં તો ફ્રેન્ડ્સ હોય એટલે પહેલાં વાઇવા લેવાના એકબીજાના, પછી એવી રીતે મહેનત કરવાની કે આમ કન્સિસ્ટન્સી રાખવાની અને કન્સન્ટ્રેશનને ભેગું રાખવાનું. જ્યારે રીડિંગમાં બેસી ત્યારે આમ આજુબાજુને કંઈ ખબર ન પડવી જોઈએ કે કોણ છે, કોઈ નથી, કોઈ આવે છે, કોઈ ગયું, એવી રીતે. અને જે દરરોજ કરાવે તે આખા દિવસમાં કરી જ લેવાનું, એકવાર 24 અવરમાં એકવાર તો રિવાઇઝ થઈ જ જવું જોઈએ. યસ, પછી આખો માની લો કે તમે ડે ટુ ડેનું તો કરતા જ, પણ આખો દિવસ આખો જે સિલેબસ છે એને કવર કરવા માટે શું કરતા? આપણે મંડેના એક્ઝામ હોય છે ત્યારે ફૂલ સિલેબસ કવર થઈ જ જાય તેવું જ રાખવાનું, અને
આમાં એક્ઝામ એક્ઝામ પહેલા કે તમે પ્રિપેરેશન કરતા ત્યારે તમને એવું અંદાજ હતો કે તમારે 600 પ્લસ 600 પ્લસ આવી જશે? ના, ત્યારે ઓછો સ્કોર થતો ને ત્યારે આમ લો જેવું લાગતું, પછી ધીરે ધીરે સ્કોર વધતો જાય એમ લાગે કે નહીં હવે તો થઈ જશે. પછી શરૂઆતમાં માની લો કે પીસીબી ની ટેસ્ટ હતી આપણી ફૂલ સિલેબસની, ત્યારે આપણે લોએસ્ટમાં લોએસ્ટ કેટલો સ્કોર થયેલો આપણી ટેસ્ટમાં, ફિનોલની ટેસ્ટમાં? લોએસ્ટમાં લોએસ્ટ મારે ફર્સ્ટ ટાઈમ 544 હતા. ફૂલ પીસીબીમાં, ઓલ ઓવર પીસીબીમાં 544. તમે વિચાર કરો, પીસીબીમાં 544 આવી જાય તમને તો તમે જિંદગીમાં, અહીંની પીસીબીમાં 544 આવે તો તમે જિંદગીમાં ના વિચારી શકો મારે 600 પ્લસ આવશે. પણ એક પોઝિટિવિટી રાખો, ગુરુ પ્રત્યે સમર્પિત. આ બંને દીકરીઓ અમને સમર્પિત હતી, એમના ગુરુને સમર્પિત હતી કે અમે કહીએ કે ભાઈ સ્કોર થઈ જ જશે, સ્કોર થશે જ, તમે મહેનત કરો છો, પ્રિપેરેશન કરો તો સ્કોર થશે જ. આપણે ખુશી કેટલો સ્કોર હતો આપણી અહીંની પીસીબીમાં? લોએસ્ટ સ્કોર, મારો લોએસ્ટ સ્કોર 442 નો હતો. 442, તમે વિચાર કરો, અહીંયા પીસીબી ફૂલ કોર્સની પીસીબી લેતા હોય 442 નો લોએસ્ટ સ્કોર, તો એને તમે આમ 442 હોય તો ડિમોટિવેટ ન થતા કે શું થશે? થતું એવું, પણ પછી પ્રિયાંશી મોટિવેટ કરતી કે થઈ જશે, તો ચિંતા કરવામાં બધું થઈ જશે. જો એક આમ તો કૃષ્ણ ભગવાન જેવું એક્ઝામ્પલ આપ્યું કે તમારા લાઈફમાં એક સારો મિત્ર હોય ને, સારો મિત્ર. હું તો એક સિનારિયો જોતો કે ખુશીનો રિઝલ્ટ પાછળ સૌથી મોટો રાજ હોય ને, તો ફિનોલ ઇન્સ્ટિટ્યૂટની સાથે સાથે એમની ખાસ મિત્ર, ખાસ ફ્રેન્ડ એની પ્રિયાંશીનો પણ મોટો હાથ હતો. કારણ કે ફ્રેન્ડ્સ ક્યારેક ક્યારેક તમારે 400, હવે વિચાર કરો પીસીબી ફૂલ પીસીબી હોય, આખા સિલેબસની પીસીબી હોય, 442 નો સ્કોર થાય તો ત્યારે વિચાર કેવો આવે? જિંદગીમાં એવો વિચાર ના આવે કે આપણે સ્કોર 600 પ્લસ જશે એમ. એક જ વસ્તુ તમને ઓછો સ્કોર થાય તો એક જ વિચાર આવે કે આપણે ચલો ગયા, આપણો આ વખતે સ્કોર નહીં થાય. પણ એવું ના હોય, અહીંયા ફિનોલની પીસીબી આપણી, જે પીસીબી એટલે કે જે નીટીની ટેસ્ટ હોય એ ખૂબ હાર્ડ હોય છે, પણ ફાઇનલ એક્ઝામમાં જ્યારે પેપર આવે ત્યારે તમને બહુ ઇઝી લાગે. બધા જ બાળકો જ્યારે બહાર નીકળતા હોય ત્યારે અમુક અમુક મેં ચહેરા જોતા હોય ઓલ ઓવર બધાના, ત્યારે રોતા હોય, રડતા હોય, પેપર હાર્ડ લાગતો હોય. પણ ફિનોલના બાળકો જ્યારે એક્ઝામ દઈને બહાર નીકળતા હોય ત્યારે બહાર નીકળીને એક જ શબ્દ, સાહેબ આપણી ટેસ્ટ કરતા તો ક્યાં ઇઝી પેપર હતો. તમે વિચાર કરો એવો વર્ડ બોલે કે આપણી ટેસ્ટ કરતા તો ક્યાં ઇઝી પેપર હતું. અને અહીંયા તમને હાર્ડ થોડીક પ્રેક્ટિસ કરાવશું, હાર્ડ પેપર પ્રેક્ટિસ પેપરના લીધે તમને થોડીક તકલીફ પડશે, તરફ તરફ ને વિચાર. તમને 442 એવા ખુશી ત્યારે વિચાર કેવા આવતા? એવું થતું કે નહીં સ્કોર આજ વખતે નહીં થાય ને, શું કહેશું ઘરે કે ઈ શું વિચારશે પેરેન્ટ્સ આપણા. પણ ત્યારે પ્રિયાંશી મોટિવેટ કરતી કે થઈ જશે, બધું થઈ જશે. અને તમારે બેને એક જ માર્ક્સનો ડિફરન્સ, આમ એવું કેમ થયું? આમ એ તો આટલો, કારણ કે અમને ટેસ્ટમાં સારો સ્કોર આવ્યો, અમને 442 નો સ્કોર આવ્યો હોય તો તમે કેટલી વાર રિવાઇઝ કર્યો? માની લો કે બાયોલોજી છે તો બાયોલોજી કેટલી વાર રિવાઇઝ કર્યો હતો? ઘણી વાર, 20 વાર તો થઈ ગયું હશે, કારણ કે આખી એનસીઆરટી પહેલેથી કરી દીધી. 20 વખત એનસીઆરટી, 20 વખત તમે સાંભળજો, 20 વખત. અત્યારે એટલા માણસો આળસુ હોય કે એને એક બે વાર થઈ જાય, ત્રણ વખત થઈને એમ થાય કે ઓહો ઘણી વખત થઈ ગયો. 20 times, 20 વખત તો બાયોલોજીની એનસીઆરટી. પછી કેમિસ્ટ્રી ફિઝિક્સમાં કેવી રીતે પ્રિપેરેશન કરતા હતા? કેમિસ્ટ્રીમાં એનસીઆરટી અને ફિઝિક્સમાં પણ એનસીઆરટી કરવાની છે. એના એક એક્ઝામ્પલ છોડ્યા હતા, બધા કેટલી વાર સોલ્વ કરાઈ ખાતા. અને પીવાયક્યુ એ પણ ઘણી વાર સોલ્વ કર્યા. યસ, પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જે આગલી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, જેને આપણે પીવાયક્યુ કહીએ છીએ, પ્રીવિયસ યર ક્વેશ્ચન આગલી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. બીજું વસ્તુ કે તમારે બંનેને સ્કોર ખાસ પૂછી, આપણે આપણે કેમિસ્ટ્રીમાં સ્કોર કેટલો છે, બાયોલોજીમાં કેટલો છે અને ફિઝિક્સમાં કેટલો સ્કોર છે? ફિઝિક્સમાં 165 છે, કેમિસ્ટ્રીમાં 152 અને બાયોમાં 310. અચ્છા, 310 એમને બાયોલોજીમાં છે, ફિઝિક્સમાં 165. એક વસ્તુ છે, તમે ફિનોલમાં આવશો ને એટલે ફિઝિક્સ ન આવડતું તો આવડો. ગયા વખતે ફિઝિક્સમાં કેટલો સ્કોર હતો તમારે? 44, 44. ગયા વખતે 44 નો ફિઝિક્સ નો સ્કોર હોય ને આ વખતે કેટલો છે સર? 165, 165 નો સ્કોર ફિઝિક્સમાં. હો આ સાંભળજો, ફિઝિક્સ ની વાત કરીએ છીએ, 44 નો સ્કોર હતો ને ફિઝિક્સ. તમારે ખુશી કેટલો સ્કોર હતો ફિઝિક્સમાં? મારો ફિઝિક્સમાં 37 હતો. ફિઝિક્સમાં 37, આ વખતે કેટલો થાય? 160, 160. તમે વિચાર કરો, ગયા વખતે 37 કીધો ને, 37 નો સ્કોર હોય ને આ વખતે 160 માર્ક્સ, તો વિચાર કરો કેટલા લેવલની પ્રિપેરેશન કરતા હશે લોકો. હા, એક બીજી વસ્તુ કહું, ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણા 150 પ્લસ, ફિઝિક્સમાં 150 પ્લસ, ટોટલ આપણા 37 સ્ટુડન્ટ છે. 37 વિદ્યાર્થીઓ આપણા એવા છે, 37 સ્ટુડન્ટ્સ કે જેને 150 પ્લસ ફિઝિક્સમાં છે, અને 170 પ્લસ હોય એવા ટોટલ 9 વિદ્યાર્થીઓ છે આપણા કે જેને ફિઝિક્સનો સ્કોર 170. આખી દુનિયા ફિઝિક્સથી ડરતી હોય, એના બદલે આપણે અહીંયા ફિનોલમાં આવશો એટલે, બીકોઝ એનું રીઝન કહું, અહીંયા ફિઝિક્સની પ્રેક્ટિસ હું ખૂબ કરાવું છું,
એટલા બધા ડેલી એમસીક્યુ સોલ્વ કરવા પડશે, એટલા બધા એ લોકોને ટેસ્ટ લે છે સ્પેશિયલ ફિઝિક્સ પાછળ. કારણ કે જેને ફિઝિક્સમાં થોડો કોન્ફિડન્સ આવી ગયો એટલે કેમિસ્ટ્રી બાયોલોજી તો ઓટોમેટિક, પણ યાદ રાખજો ફિઝિક્સ એટલું બધું કરવાના જતા કે તમે 100% ફિઝિક્સ જ કરો, ખાલી કેમિસ્ટ્રી બાયોલોજીને અડોપ્ટ નહીં એમ. કેમિસ્ટ્રી બાયોલોજીને અંડર એસ્ટિમેટ ના કરતા, આમને જો ફિઝિક્સમાં સારો સ્કોર છે પણ બાયોલોજીમાં થોડો સ્કોર દબાણો કરે, આમ તો 310 એટલે એમની કેપેસિટી પ્રમાણે થોડા ઓછા કરે. તમારા બાયોલોજીમાં કેટલા છે? 320. હવે તમે વિચાર કરો બાયોલોજીનો સ્કોર અતિ સારો કહેવાય, બંનેનો બાયોલોજીનો સ્કોર અતિ સારો કહેવાય, પણ અમુક અમુક લોકો એ ભૂલ કરતા હોય કે ફિઝિક્સ પાછળ એટલા પડી જાય કે બાયોલોજીમાં 250. જો બાયોલોજીનો સ્કોર કપાણો ને તો તમારો સ્કોર ભેગો કરવા બહુ તકલીફ પડશે. ફિઝિક્સ કરવાનું એટલે કહું છું તમને કે એના લીધે તમને કેમિસ્ટ્રી બાયોલોજીમાં કોન્ફિડન્સ આવી જાય. એ ખાલી ફિઝિક્સમાં આવી જશે ને એટલે કેમિસ્ટ્રી બાયોલોજીમાં ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે. ઓકે, તમે રીડિંગ કેટલા અર્સ કરતા, કેટલી કલાક કરતા તમે રીડિંગ, પ્લસ રીડિંગમાં તમે ધ્યાન શું રાખતા? એ ખાસ ખુશી પ્રેનો રીડિંગ રોજનું 12 કલાક 15 કલાક રીતે કરવાનું, અને પ્લસ તમારી સાથે પેન હોવી જ જોઈએ હાથમાં. યસ, રીડિંગ કરતા હોય ને ત્યારે રીડિંગમાં હાથમાં પેન હોવી જોઈએ. 12-15 કલાકનું તમારે રીડિંગ હોવું જોઈએ. જો મારું એક પહેલેથી જ સેન્ટેન્સ છે, 9 કલાકે નર્સ બનાય, 14 કલાકે ડોક્ટર બનાય. આ ચોખ્ખી જ છે. 9 કલાક તમે રીડિંગ કરશો તો નર્સ બનશો, 14 કલાક સુધી રીડિંગ કરશો તો તમે 14 કલાક એટલે અત્યારમાં નીકળો, ક્લાસ ચાલુ હોય તો ક્લાસમાં તમારે 6 કલાકનો ક્લાસમાં ટાઈમ જતો હોય, બાકીના ટાઈમ છે તમારે 6 અને 8 કલાક રેગ્યુલર રીડિંગ થવું જોઈએ. લાસ્ટમાં તમે જ્યારે સિલેબસ પૂરો થઈ ગયો હોય ત્યારે મિનિમમ તમારું 14 કલાકનું રીડિંગ થવું જોઈએ. 12-15 કલાક આ જગ્યા છે. ક્યારેક માની લો કે હેલ્થ સારી ન હોય તો થોડુંક ઓછું રીડિંગ થાય તો ચાલે, પણ ડેઇલીની એવરેજ તમારું 12-15 કલાક તો રીડિંગ તમારું થવું જોઈએ. ઓકે, પછી પ્રેક્ટિસ કેટલીક તમે કરેલા? પ્રેક્ટિસ અમે રોજની કા 2 દિવસમાં 1 પેન પૂરી કરતા લાસ્ટમાં. કેટલા રોજ? કા 2 દિવસમાં 1 પેન પૂરી કરવાની ટાર્ગેટ હતો, કે એટલી તો પ્રેક્ટિસ કરવાની જ. તમે વિચાર કરો કેટલું લખતા હશે આ લોકો, એટલું લખતા હશે, એટલા ક્વેશ્ચન સોલ્વ કરતા હશે કે 2 દિવસે એની 1 પેન પૂરી થઈ જાય. અમુક અમુક ને લોકો પેન લીધી હોય ખોવાઈ જાય ત્યાં સુધી પૂરી ના થઈ હોય, અને આ લોકો 2 દિવસમાં 1 પેન પૂરી કરી નાખતા. કેવડા લેવલની પ્રેક્ટિસ હશે. અને એવું બધા એવું વિચારતા હોય કે દીકરીઓના સ્કોર થોડા થાય. આ તમે જુઓ અત્યારે, તમે ખાલી ફિનોલ નહીં, તમે જુઓ ઓલ ઓવર તમે માર્કેટમાં જુઓ તો દીકરીઓ કેટલી ભણતી જાય છે, કેટલો સ્કોર બનાવતી જાય છે. બીજું વસ્તુ, તમારા પેરેન્ટ્સ તરફથી તમને કેવો સપોર્ટ હતો તમને ડ્રોપ લેવામાં? ફૂલ સપોર્ટ હતો, એને એમ જ હતું કે થઈ જશે, તું ખાલી કર એમ, અને એને વિશ્વાસ હતો કે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાંથી રિઝલ્ટ આવશે જ. યસ યસ, આ એક વિશ્વાસ રાખવો એ સૌથી મોટી વાત છે કે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાંથી રિઝલ્ટ આવશે જ. બંને બહુ સારા પરિવારમાંથી આવે છે દીકરીઓ, પેરેન્ટ્સના સપોર્ટ વગર તો પોસિબલ નથી. જ્યાં સુધી પેરેન્ટ્સ દીકરીઓને કે દીકરાઓને સપોર્ટ ના કરે ત્યાં સુધી તમે જો એવું ટોર્ચરિંગ કરો, માની લો કે તમારે ટેસ્ટમાં 442 આવ્યા ત્યારે તમારા ઘર તરફથી રિસ્પોન્સ કેવો હતો? એ પણ કહેતા કે થઈ જશે, કાંઈ વાંધો નહીં, અને મોટિવેટ જ કરતા કે થઈ જશે. જો તમે ક્યારેક ટેસ્ટમાં ઓછા આવ્યા હોય અને એવરી ટેસ્ટમાં તમે તતડાવી નાખો બાળકોને તો એમ રિઝલ્ટ આવે. ખીજાવાની છૂટ, રીડિંગ ના કરતા હોય ને રીડિંગ તો તમારે તતાડી નાખવાને, બરોબર છે, ખીજાવો સરખો કરે. પણ જો અતિ મહેનત કરે છે, તમને સામે દેખાય છે તમારું બાળક અતિ મહેનત કરે છે, આખો દિવસ રીડિંગ કરે છે, તો એને હંમેશા મોટિવેટ કરો. ન રીડિંગ કરતો હોય તો એને એને મોટિવેટ, કારણ વગરના ખોટા મોટિવેટ ના કરતા, આવી જશે એવું ના કરતા. જો રીડિંગ નહીં કરતા હોય તો રિઝલ્ટ, રીડિંગથી જ રિઝલ્ટ આવે છે. આ ચોખ્ખી વાત, શું કહેવું તમારા બંનેનું? રીડિંગથી જ રિઝલ્ટ આવે. બીજી વસ્તુ, કે ગયા વખતે માની લો ઓછો સ્કોર આવ્યો હતો, તમને તમારી ભૂલ ખબર હોવી જોઈએ કે આપણે શું કામ રિઝલ્ટ ઓછો આવ્યો હતો. જો તમારી ભૂલ તમને નહીં ખબર હોય અથવા ખબર હોવા છતાંય તમે એને સુધારો નહીં કરો તો રિઝલ્ટ નહીં આવે. તમારે ગયા વખતે તમે શું ભૂલ કરતા એ તમને ખબર હોવી જોઈએ, અને એ ભૂલને તમારે સુધારવાની જ છે. જો એ ભૂલને સુધારશો નહીં તો રિઝલ્ટ નહીં બને. આ ચોખ્ખી વાત. આ બંને દીકરીના મહાન મમ્મી પપ્પાઓને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે આવી દીકરીઓ તમારી ઘરે જન્મ લીધો છે. મહેનતુ દીકરીઓ હોવી જોઈએ, પહેલાં મહેનતુ દીકરાઓ હોવા જોઈએ. તમારા દીકરા દીકરીઓ મહેનતુ હશે તો 100% હું તમને ગેરંટી આપો. જો હોશિયાર કેટલા છે એની એનાથી કાંઈ લેવા દેવા નથી. મહેનતુ કેટલા છે, મહેનત કેટલા લેવલની કરે છે, કેટલા પોઝિટિવ છે. તમે આમ તો આખા વર્ષ દરમિયાન કેટલા પિક્ચર જોયા, કેટલા ફંક્શન એટેન્ડ કર્યા, કેવું કર્યું? એવું પિક્ચર કઈ નો જોયા નથી, ફંક્શનમાં ગઈ. મારા માસીના છોકરાના મેરેજ હતા તો ત્યાંય નહોતી ગઈ. તમે વિચાર કરો, એમના માસીના છોકરાના મેરેજ હોય છતાંય તમે ના જાઓ ત્યાં. ઇન શોર્ટ, તમે એજ્યુકેશન સંત ના બનો ને, તમે એક વર્ષ માટે ભૂલી જાઓ. એક વર્ષ નહીં, ખાલી 8-9 મહિના બધી જ દુનિયા ભૂલી જાઓ.
8 થી 9 મહિના બધી જ દુનિયા ભૂલી જશો, તમારો સ્કોર બનશે બનશે. હવે તમે વિચાર કરો, હવે એવરી ફંક્શનમાં જાય, અત્યારે માની લો કોઈ પાર્ટીમાં ગયા ફંક્શનમાં, અત્યારે કેવું ફિલિંગ આવતું હોય તમને જનરલી? અત્યારે કંઈક અલગ જ હોય, બધા એમ કે ડોક્ટર આવ્યા ડોક્ટર આવ્યા, અને કંઈક અલગ જ રિસ્પેક્ટ આપે. તમે વિચાર કરો, હવે જ્યાં જાવ ત્યાં એમ કહે કે ડોક્ટર આવ્યા એમને. અરે એ મેં તો કેટલું એવું જોયેલું છે કે તમારા સ્કોર થાય ને બાળકો, ભૂલકાઓ તમારા સ્કોર થાય ને તમારા મમ્મી પપ્પા પણ એટલા ખુશ થઈ જાય. અને જેટલા જેટલા બિઝનેસ કરતા હોય ને, માની લો કે એમનું ટર્નઓવર જે તે હોય આ વખતે, એનાથી ડબલ ટર્નઓવર થયું. કારણ કે જેટલો માણસ એજ્યુકેશન અને બિઝનેસ, આ 100% વસ્તુ સેમ જ છે. બિઝનેસમાં જેમ કોઈનું ધ્યાન રાખવું પડે, રાખવું ના પડે, અને જો બિઝનેસમાં કોઈનું ધ્યાન રાખવું પડે તો એનો બિઝનેસ આગળ ના જાય. બિઝનેસમાં ધ્યાન ન રાખવું પડે તમારું, અને તમારો બિઝનેસ આગળ તો જ જાય કે જો તમારું ધ્યાન ના રાખવું પડે. એવી જ રીતે એજ્યુકેશનમાં બાળકોનું, જો બાળકો પર ધ્યાન રાખવું પડતું હોય કે આ રીડિંગ કરે છે કે નહીં, વાંચે છે કે નહીં, ભણે છે કે નહીં, તો એવું રિઝલ્ટ નથી આવતું એવા બાળકોનું. એવા બાળકોનું જ રિઝલ્ટ આવે છે જેનું ધ્યાન નથી રાખવું પડતું. જો માર્ક ક્યારેક ક્યારેક અમુક ઇન્સ્ટિટ્યૂટમાં માર્ગદર્શન ના હોય, માર્ગદર્શન ના હોય એટલા માટે રિઝલ્ટ ના આવતું હોય. બાળકોને ધ્યાન રાખવું પડે, ધ્યાન રાખતા હોય પોતાનું, પણ માર્ગદર્શન ના હોય તો રિઝલ્ટ ના આવતું હોય. પણ બધું જ માર્ગદર્શન તમને એમ કહે છે કે ટેસ્ટ આવી રીતે આપણે ટેસ્ટ લઈએ છીએ, મોટિવેશન કરીએ છીએ, ભણાવીએ છીએ ખૂબ, અને બાળકોનું ધ્યાન ના રાખવું પડે. આ લોકો રીડિંગ કરતા હોય, મારે લોકો વાતચીત કરતા હોય, મને 100% ખબર હોય કે એ લોકો વાતચીત નથી કરતા, એકબીજાને વાઇવા લે છે. વાઇવા મતલબ એકબીજાની મૌખિક પરીક્ષા લે છે, તો એકબીજાને સતત ક્વેશ્ચન્સ પૂછે છે. મને ખબર હોય, હું કેમેરામાં જોતો હોય બે વાતચીત કરતા હોય, તો આપણે 100% ખબર હોય કે ભણવાની જ વાતચીત કરતા હોય, બીજી કોઈ પણ વાતચીત ના કરતા હોય. એમ તમારું ધ્યાન ન રાખવું પડતું હોય તો જ તમારું રિઝલ્ટ આવશે આવશે ને આવશે. સો બંને દીકરીને મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન, બંને દીકરીને ખૂબ ખૂબ અભિનંદન. મારા આશીર્વાદ કે આ બંને દીકરીઓ એક મહાન ડૉક્ટર બને, અને આખા વર્લ્ડમાં એમના વિશે ચર્ચાઓ થતી હોય, એમના વિશે નામ લેવાતું હોય. અત્યારે જેમ માની લો કે કોઈ ડૉક્ટર હોય કે કાર્ડિયોલોજિસ્ટ છે, રેડિયોલોજિસ્ટ છે, નેફ્રોલોજિસ્ટ છે, પલ્મોનોલોજિસ્ટ છે, જે નામ બોલાય અને સીધું એમનું નામ આવે, એવું મારા બંને દીકરીનો આશીર્વાદ. કે માની લો કે તમે કાર્ડિયોલોજિસ્ટ બન્યા હોય યા કોઈ પણ મહાન ડૉક્ટર બન્યા હોય, તો સૌથી પહેલાં તમારું નામ લેવાતું એનું, એના મારા આશીર્વાદ. સો બધા બાળકોને આમ તો ખાસ આવે, તમારા જુનિયર્સ આવે છે, એમને તમારે શું તમારે ધ્યાન રાખવું જોઈએ એ બે મિનિટ કહીને આપણે પૂરું કરીએ છીએ. તમે ખાસ જુનિયરને હવે શું ધ્યાન રાખવું જોઈએ? પહેલાં તો પોતાનો પર ટ્રસ્ટ કરવાનો કે થઈ જ જશે, અને બીજું એ કે રોજની કન્સિસ્ટન્સી રાખવાની કે રોજ કરવાનું છે એટલું વર્ક. એવું નહીં કે એક દિવસ 12 કલાક વાંચ્યું, એક દિવસ 5 કલાક કે 2 કલાક વાંચ્યું, એવું નહીં કરવાનું. ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયો ત્રણેયને સરખો પ્રેફરન્સ આપવાનો. ફિઝિક્સ તમારું કોલેજ સિલેક્શન કરાવશે અને બાયો તમારો સ્કોર વધારશે. અને જ્યારે વાંચવા બેસો ત્યારે હાથમાં પેન, જેમ ખુશીએ કીધું એમ, અને એક એવા ફ્રેન્ડ બનાવવાના કે જે પરમનન્ટ હોય અને તે તમારા વાઇવા લઈ શકે. પણ એક જો સારો મિત્ર મળી જાય તો બેયનું રિઝલ્ટ સુધરે, અને જો એક ખરાબ મિત્ર મળી જાય તો 100% તમે ગમે એટલા હોશિયાર હો, તમારું બેયનું રિઝલ્ટ ડાઉન થશે. સારો મિત્ર શોધો, મિત્રતા સારી હશે તો જ રિઝલ્ટ આવશે. હાથમાં રીડિંગ કરતી વખતે હાથમાં પેન હોવી જોઈએ, રફ હોવી જોઈએ, અને હાઈ કોન્સન્ટ્રેશનથી હાઈ સ્પીડથી રીડિંગ કરવાનો. હાઈ કોન્સન્ટ્રેશન અને હાઈ સ્પીડથી રીડિંગ કરો એટલે તમારો સિલેબસ મેક્સિમમ કોર થાય, મેક્સિમમ કોર થાય એટલે મેક્સિમમ તમારો સ્કોર આવે. બીજી વસ્તુ, આ લોકોની પીસીબી જે અહીંયા પીસીબી ચાલતી આપણી ટેસ્ટ લાગતી, એમાં 442નો આનો સ્કોર છે, આનો 544નો, એવા ઓછા સ્કોર થઈ જાય તો ડિમોટિવેટ નહીં થવાનો. તમે મહેનત કરો છો તો તમારો સ્કોર થશે થશે ને થશે જ. સો ભૂલકાઓ, ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો, ખૂબ સારું રિઝલ્ટ લાવો એવા તમને આશીર્વાદ અમારા. ખૂબ મહેનત કરો. આટલું કહીને આપણે અહીંયા વિરામ કરીએ છીએ. આવતા વર્ષે હું એવું ઈચ્છું કે આ બંને દીકરીઓની જગ્યાએ તમે અહીંયા હો, મોટિવેશન તમે લેક્ચર્સ આપતા હો, અને તમારે કોઈ પણને દીકરીઓ માટે ખાસ તમારે રૂબરૂ મળવું હોય બંને નામ, તો હું રાજકોટ મેડિકલમાં જ પહેલાં પ્રિફરન્સ કરું છું. ભલે આ લોકોને બીજે મેડિકલમાં કદાચ મળી જાય, તો મારી એવી ઈચ્છા છે કે બંને રાજકોટ મેડિકલમાં રહો, અને ફિનોલ ઇન્સ્ટિટ્યૂટની દીકરીઓને તમારી જુનિયર્સને ખૂબ લાભ આપતા રહ્યો. કે કેવી રીતે, કારણ કે ઘણીવાર એવું થશે તમે આખું વર્ષ પ્રિપરેશન કરતા હોશો પણ ક્યારેક ડિમોટિવેટ થઈ જશો, ટેન્શન આવશે તમને. ક્યારેય આમ પ્રિયાંશી તમને એવું વિચારાવેલો કે સાલું આ વર્ષે નહીં થાય તો? હા, જ્યારે ઓછા માર્ક આવે ત્યારે એવું લાગે છે કે આ વર્ષે નહીં જ થાય. એવું કેટલીક વાર થતું એવું?
છેલ્લે છેલ્લે પીસીબીમાં તો બહુ થતું, કારણ કે પહેલા બહુ સ્કોર થતો પછી મીડિયમ થયો એવી રીતે. એટલે બહુ બધી વાર તમને એવું થશે, પણ જો તમે મહેનત કરતા હશો તો ફાઇનલ રિઝલ્ટ તમારું સારું જ આવશે. અમને ખાસ કરીને બહુ બધી વાર એવું થયું કે મળશે કે નહીં મળે, બહુ ડિમોટિવેટ થાય આપણે રિઝલ્ટ ના આવે ત્યારે બહુ ડિમોટિવેટ થાય, પણ એક વસ્તુ છે તમે મહેનત કરતા હશો તો તમારું રિઝલ્ટ આવશે આવશે ને આવશે જ. સો થેન્ક યુ સો મચ. આ બંને દીકરીની જગ્યાએ આવતા વર્ષે હું એવું ઈચ્છું કે તમે અહીંયા હો અને તમે તમારા જુનિયર્સને મોટિવેશન આપતા હોય, તમે ગાઈડન્સ આપતા હોય કેવી રીતે પ્રિપેરેશન કરવી, રૂબરૂ પણ આ લોકોને તમારે મળવું હોય તો અહીંયા દીકરીઓને સ્પેશિયલ મળાવી દેશું. તમે જે અહીંયા હો એમને મોટિવેશન માટે આ લોકો સતત આવતા જ રહેશે. ક્યારેય ડિમોટિવેટ થાવ તો બિંદાસ આ બંને દીકરીઓને આપણે મળી લેજો તમે. સો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, એન્ડ મોસ્ટ વેલકમ ટુ ધી ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ.